गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 8 विज्ञान में आपणे प्रथम सत्र सुधीनो कोर्स पती गयो छे। हवे आपणे एनुं पुनरावर्तन करीए छे, तो हुं अहींया तमने पहला चेप्टरनुं पुनरावर्तन करावुं छुं, बराबर। सौथी पहेला वावणी विशे टूंकमां समजो के वावणी एटले शुं। आपणे जे पण अनाज ने एवुं खाईए छीए तेने सौथी पहेला वाववामां आवे छे, बराबर। पछी ए तैयार थाय छे, तो के वावणी एटले वावणी पाक उत्पादननो सौथी महत्वनो तबक्को छे। सारी गुणवत्ता वाला बीज स्वच्छ अने तंदुरस्त होय छे। पाकना वावेतर माटे जमीन में छूटा छवाया बी नाखवानी प्रक्रिया ने वावणी कहे छे। खेतर में होय, खेतर में जे जमीन होय छे एमां जे पण अनाज के फ्रूट शाकभाजी आपणे उछेरता होय, तो एना जे बीज होय छे ए छूटा छवाया नाखवामां आवे छे, तो तेने वावणी कहेवामां आवे छे। हवे कुदरती खातर अने कृत्रिम खातर शुं छे એના વિશે, કુદરતી ખાતર વિશે સમજીએ પહેલા। કુદરતી ખાતર એ કાર્બનિક કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે। ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નક્કામાં દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે। વિઘટિત પદાર્થને કુદરતી ખાતર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે। બીજું છે કૃત્રિમ ખાતર। કૃત્રિમ ખાતર એક કાર્બનિક અકાર્બનિક સાર છે। કૃત્રિમ ખાતર એ રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે, તેનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે। કૃત્રિમ એટલે કે જે માનવીએ બનાવ્યું હોય એ, બરાબર, એટલે કે એનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે। કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણ જેમ કે યુરિયા, એમોનિયા સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટોસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે। બીજને વાવતા પહેલા માટીને પોચી બનાવવી શા માટે જરૂરી છે? પોચી માટી છોડના મૂળને શ્વસન પ્રક્રિયામાં સહાય કરે છે। પોચી માટી માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે। આ સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે। માટી ઉલટાવાથી અને પોચી કરવાથી પોષક તત્વો ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થનો ઉપયોગ કરી શકે છે। તેથી બીજને વાવતા પહેલા માટીને પોચી બનાવવી જરૂરી છે। થ્રેસિંગ એટલે શું? તે સેનાથી થાય છે? કાપવા કે લણવા, પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય તેને થ્રેસિંગ કહે છે। તમને દરેકને ખબર છે, તમને તો એવું છે કે ચોખા ડાયરેક્ટ ઉગતા હોય, ઘઉં ડાયરેક્ટ ઉગતા હોય છે, બરાબર, પણ એવું નથી હોતું। સૌથી પહેલા ડાંગર ઉગે છે, ડાંગરને જુડીને કે થ્રેસિંગ કરીને મશીન દ્વારા, બરાબર, ચોખા કાઢવામાં આવે છે। પછી એ અહીંયા આપણા ત્યાં બજારમાં આવે છે, એટલે જે કાપવામાં કે લણવામાં આવેલો પાક કે બીજ છે એના દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને થ્રેસિંગ કહે છે। આ કાર્ય કમ્બાઈન્ડ મશીન દ્વારા કરવામાં આવે છે, બરાબર। ઘણા લોકો હાથ દ્વારા પણ કરતા હોય છે, અથવા ઘણા લોકો અત્યારે તો મોટે ભાગે મશીનનો ઉપયોગ થાય છે, મશીન દ્વારા પણ કરતા હોય છે। પશુપાલન એટલે શું? પશુ અને પાલન, પશુઓનું પાલન કરવું એટલે કે પશુપાલન, બરાબર। તો ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓની યોગ્ય ખોરાક, રહેઠાણ તેમાં તેની દેખરેખ અતિ આવશ્યક હોય। આપણે જે પણ પ્રાણીઓ પાડીએ છીએ, તમે સાંભળ છે કે પાલતુ પ્રાણીઓમાં બિલાડી, કૂતરો, ઘોડો, બરાબર, આવે છે ને, ગધેડા પણ ઘણા લોકો માટીની જે અવર જવર કરવાની હોય એની માટે પાડતા હોય છે, ગાય, ભેંસ, બિલાડી, તો કે આવા બધા પ્રાણીઓ છે એને આપણે પાળીએ છીએ, તો એના ખોરાકનું ધ્યાન રાખવું પડે, પછી એના રહેઠાણની એ બીમાર પડે તો એની બધી જ દવાનું ધ્યાન રાખવું પડે છે। જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહે છે। જ્યારે આ મોટા પ્રમાણમાં કરવામાં આવશે ત્યારે તેને આપણે પશુપાલન કહીશું। જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। જંતુનાશક દવા છાંટતી વખતે મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ, કારણ કે આ દવા એટલી તીવ્ર હોય છે કે જેનાથી આપણને એની આડઅસર થઈ શકે છે। હાથમાં મોજા પહેરવા જોઈએ। દવા છાંટતી વખતે એવી રીતે ઊભા રહેવું જોઈએ કે જેથી પવનની દિશા મુખથી વિરુદ્ધ બાજુએ હોય। દવા છાંટીને તરત
હાથ અને મુખ ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ નાખવા જોઈએ. પછી આગળ માટી છોડ માટે કેમ ઉપયોગી છે, પોચી માટીની છોડ માટે શું ઉપયોગીતા છે, તે છોડના વિકાસ માટે પોષક દ્રવ્યો અને પાણી પૂરું પાડે છે, તે છોડના મૂળને હવામાંથી ઓક્સિજન પૂરો પાડે છે, તે છોડના મૂળને જકડી રાખીને આધાર આપે છે, પોચી માટીમાં મૂળ આસાનીથી ઊંડાઈ સુધી જઈ શકે છે, પોચી માટી મૂળને શ્વસન કરવામાં મદદ કરે છે, માટીને ઉલટાવવાની અને પોચી કરવાની પોષક તત્વો ભૂમિ ઉપર તરફ આવી જાય છે. અહીંયા મેં તમને પહેલા ચેપ્ટરનો થોડું ઘણા પુનરાવર્તન કરાવ્યું છે. હવે હું નેક્સ્ટ વિડીયોમાં હું તમને આગળ આ ચેપ્ટરની સમજૂતી આપીશ, બરાબર. ત્યારે તમારે પહેલા સત્રનું જે પણ ચાલ્યું છે એ બધું સ્વાધ્યાપોથી અને ચોપડામાં શું કરવાનું છે, પૂરું કરી દેવાનું છે. ઓકે, ચલો.